તો આણંદમાં ગમકવાર અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો. કારમાં સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રકની નીચે કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કઢાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની નીચે કાર ઘૂસી ગઈ હતી, જે બાદ આ ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. તો ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રક અને કારની અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત. તો ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. વધુ માહિતી માટે જનક જાગીરદાર જોડાયા છે ફોન લાઈન પર. જનક, શું વધુ માહિતી છે અકસ્માત અંગે? ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર પાસેની ઘટના છે, જ્યાં બોરસદ ઝારોલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે જ ત્રણ યુવકોના મોત થયા હતા. આ તમામ યુવકો ખંભાત તાલુકાના જંત્રાલ ગામના હોવાનું સામે આવ્યું છે. રેતી ભરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી. સ્થિતિ એ સર્જાઈ હતી કે કાર એ હદે દબાઈ ગઈ હતી કે જેસીબી વડે આખી ટ્રકને ઊંચી કરી અને કારને બહાર કાઢવામાં આવી હતી. એટલે હાલ તો બોરસદ જે વિસ્તાર છે એની ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. નાના વરાછામાં ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત. રોડ પર ઉભેલી ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો. પુરુષના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.